આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે તેવા એકદમ સરસ ટેસ્ટી ગોટા આ વિડીયોમાં મેં તમને બહુ જ સરસ રીતે ગોટા બનાવતા શીખવ્યું છે તો આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક જોજો તો ચાલો ગોટા બનાવવાનું શરૂ કરીએ મિત્રો હું છું મુક્તારુસેન અને સ્વાગત છે તમારું આપણી આ મનપસંદ વાનગીઓ બનાવતી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ટા બનાવવા માટે આપણે સૌ પ્રથમ આ એક તપેલી લીધી છે અને હવે આ તપેલીમાં મેં એક પાલકની જોડીને કતરીને રાખી હતી એટલે કે મેં પાલકને કાપીને રાખેલો હતો તે ઉમેરી દેવાનો છે મેં આ પાલકને પાણી વડે બરાબર સાફ કરીને આમાં ઉમેર્યું છે હવે મેં આમાં બે ચમચી જેટલું આદુ અને લસણ વાટીને રાખેલું હતું તે ઉમેરી દીધું છે તમારે અડધા ઇંચનો આદુનો ટુકડો અને દસથી બાર લસણની કળીઓને ખાયણીમાં વાટી લેવાની તો તે લગભગ બે ચમચી જેટલું થઈ જશે હવે આમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ તમને વધારે પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો ખાંડ પછી બે ચમચી જેટલા તલ નાખવાના છે મેં સફેદ તલનો ઉપયોગ કર્યો છે તો તમારે સફેદ તલ જ નાખવાના છે મિત્રો તમે તલ જરૂરથી નાખજો કેમ કે તલથી આપણા ગોટાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તલ પછી અડધી ચમચી જેટલો અજમો નાખીશું અને અજમો નાખ્યા પછી એક ચમચી જેટલી હિંગ નાખીશું હિંગ પછી એક ચમચી જેટલો ખાવાનો સોડા નાખીશું આને ખારા તરીકે પણ ઓળખવામાં આવે છે ખાવાનો સોડા નાખવાથી આપણા ગોટા અંદરથી એકદમ સરસ જાળીદાર થશે અને એકદમ પોચા થશે હવે આમાં લગભગ એક ચમચી જેટલા આખા ધાણા નાખવાના છે પણ આ ધાણાને આ રીતે બંને હાથોમાં ક્રશ કરીને નાખવાના છે હવે આમાં અડધી ચમચી જેટલા વાટેલા કાળા મરી નાખીશું કાળા મરી પછી આ મેં મીઠું નાખ્યું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો મીઠું નાખ્યા પછી લગભગ એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું લાલ મરચું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો લાલ મરચાં પછી અડધી ચમચી જેટલા ધાણા નાખીશું ધાણા પછી મેં આમાં એક લીંબુનો રસ ઉમેર્યો છે હવે આ બધાને બરાબર મેળવી દઈશું આ બધાને બરાબર મેળવ્યા પછી એક કપ જેટલો ચણાનો લોટ નાખ્યો છે હવે આ લોટને બરાબર મેળવી દઈશું હવે ફરીથી થોડોક લોટ ઉમેરીશું અને પાણી ઉમેરીને જેવો ડુંગળીના ભજીયા માટે લોટ તૈયાર કરીએ છીએ તે પ્રકારનો તમારે લોટ બાંધવાનો છે તમારે પાણીની કે ચણાના લોટની જેમ જેમ જરૂર હોય તેમ તેમ ઉમેરીને લોટને બરાબર તૈયાર કરી લેવાનો છે જુઓ મિત્રો ગોટા તળવા માટે આપણો લોટ તૈયાર છે મેં લગભગ અઢી કપ જેટલો ચાનો લોટ વાપર્યો હતો અને એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું હતું ચાલો હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી એક નાનો લોયો નાખીશું જો તે તળિયા ઉપર નીચે બેસી જાય તો તેલ ગરમ થયું નથી અને જો તે તળિયા પર ના બેસે અને તરત જ ઉપર આવી જાય તો સમજી લેવાનું કે તેલ ગરમ થઈ ગયું છે અને એટલું યાદ રાખવાનું કે ગોટા તળવા માટે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ કેમ કે ગોટા બહારથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહી જશે તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે જેમ આપણે ભજીયા તળીએ છીએ તેમ જ આને તળવાના છે ચાલો હવે એક એક કરીને ગોટાને તળવા માટે તેલમાં નાખી દઈશું તમારે આને ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી ઝારા બિલકુલ હલાવવાના જ નથી આને ચાલીસ સેકન્ડ સુધી ચડવા દેવાના છે અને ત્યાર પછી જરા ગોટાઓને પલટાવાના છે અને બીજી સાઈડથી પણ ચડવવાના છે તમારે આ બધા ગોટાઓને મીડિયમ ગેસ પર ચડવવાના છે જુઓ મિત્રો આ રીતના ગોલ્ડન કલરના ગોટા થઈ જાય ત્યાર પછી આને એક પ્લેટમાં નીકાળી દેવાના છે હવે ગોટા સાથે તળેલા લીલા મરચાં ખાવા માટે મળી જાય તો બહુ જ મજા આવી જાય તો તે માટે મેં ત્રણ લીલા મરચાંઓને વચ્ચેથી ચીરીને તેલમાં નાખી દીધા છે તમારે લીલા મરચાંઓને વચ્ચેથી ચીરવા જ પડશે જો તમે મરચાઓને વચ્ચેથી ચીરશો નહીં અને ડાયરેક્ટ તેલમાં નાખી દેશો તો જેમ જેમ મરચાઓ ચડશે તેમ તેમ ફૂટવા લાગશે અને તેલના છાંટા ઉડશે તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે તેમને વચ્ચેથી ચીરી લેવાના અને મરચાં તળતી વખતે એક ધ્યાન રાખવાનું કે તેલ વધારે પડતું ગરમ હોવું ના જોઈએ મીડિયમ ગરમ હોવું જોઈએ કેમ કે વધારે તેલ ગરમ હશે તો મરચાં દાધી જતા વાર નહીં થાય ચાલો મિત્રો આપણા મરચાં તો તૈયાર છે તો હવે ગોટાઓને એક પ્લેટમાં સર્વ કરીશું અને સાથે લીલા મરચાંઓને પણ સર્વ કરીશું તમે આને દહીં સાથે અથવા કઢી સાથે પણ ખાઈ શકો છો ચાલો મિત્રો હવે તમે પણ તમારા ઘરે આ ગોટાની વાનગી બનાવીને ટેસ્ટ કરો આ વાનગી વિશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને હવે આગળ તમે કઈ વાનગીઓ શીખવા માગો છો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આપણે આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા હવે તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક તમે છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે